પ્રણામ દર્શક મિત્રો સુધીર શાંતિલાલ રાવલ જનમન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જનમન ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી આપે જોયું હશે જનમન ગુજરાતની અંદર જે જે અવલોકનો અમે ટાંક્યા અને જે અભ્યાસપૂર્વકના તારણો રજૂ કર્યા જે ઐતિહાસિક તથ્યો રજૂ કર્યા એ બધાની અંદર લગભગ જ તમારો મત વિરુદ્ધમાં પડ્યો છે એનું કારણ અમે જે માહિતી રજૂ કરી છે સચોટ રીતે અભ્યાસપૂર્વક અને નિષ્પક્ષતાપૂર્વક રજૂ કરી છે આજે જે બેઠક આપણે આજે આપણે જે બેઠકની વાત કરી રહ્યા છીએ એમાં ગુજરાતની લોકસભા બેઠકોમાં જ્યાં સૌથી વધારે સલામત ગણી શકાય ભારતીય જનતા પક્ષ માટે એવી એક બેઠક છે એમાંની એક કહી શકાય એવી આ રાજકોટની બેઠક છે ગુજરાતના શહેરી વિસ્તારો છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પક્ષના ગઢ છે અને કોંગ્રેસ આ ગઢના કાંગડા પણ ખેરવી નથી શકતી ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ લોકસભા બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ ખૂબ રહ્યું છે ગુજરાતમાં ઓગણીસો ની લોકસભા ચૂંટણીથી ભારતીય જનતા પક્ષનો ઉદય થયો અને પછી બે હજાર નવના અપવાદને બાદ કરતા રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પક્ષ હંમેશા જીતતો રહ્યો છે રાજકોટ બેઠક પર સળંગ ચાર ટર્મ સુધી તો ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર વલ્લભ બિહારી ભારતીય જનતા પક્ષની સરકારમાં પ્રધાન પણ હતા આ બેઠક પર ભાજપનો જે દબદબો છે તેનું કારણ એ છે કે આ લોકસભા બેઠકમાં મોટા ભાગના મતદારો રાજકોટ શહેરના છે ભાજપ ઓગણીસો એસી માં અસ્તિત્વમાં આવ્યો એ પહેલા ભાજપ જનસંઘ તરીકે ઓળખાતો હતો જનસંઘ જોકે ગુજરાતમાં કોઈ દિવસ બહુ મોટો બની નથી શક્યો પણ કેટલાક શહેરોમાં જનસંઘે પોતાની પકડ બહુ મજબૂત બનાવી દીધી હતી રાજકોટ શહેર તેમાંથી એક હતું અને એટલે જ ભાજપ અસ્તિત્વમાં આવ્યો એવું કહી શકાય રાજકોટ એવું પહેલું શહેર હતું કે ગુજરાતમાં ભાજપે પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટની કબજે કરી હતી એ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની બેઠકોમાંની એક છે ઓગણીસો બાવનની પહેલી લોકસભા જ્યારે એ ચૂંટણી લડાઈ તે વખતે જ રાજકોટની આ બેઠક અસ્તિત્વમાં આવી ગઈ હતી એ વખતે મેજર જનરલ હિંમતસિંહજી એના પરથી જીત્યા હતા ઓગણીસો સત્તાવનમાં ખંડુભાઈ દેસાઈ ઘણા વડીલોને એમનું નામ યાદ હશે એ જીત્યા હતા તો ઓગણીસો બાસઠમાં કોંગ્રેસના પ્રમુખ રહેલા ઉચ્છંગરાય ઢેબર એ પણ બહુ મોટું નામ હતું એ જીત્યા હતા ઓગણીસો સડસઠમાં સ્વતંત્ર પક્ષના મીનુ મસાણી જીત્યા હતા અને ઓગણીસો એકોતેરમાં કોંગ્રેસના ઘનશ્યામભાઈ ઓઝા કે જેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા એ લડ્યા હતા ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે એમણે બેઠક ખાલી કરી અને ત્યારે થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મોહનલાલ જીત્યા હતા ઓગણીસો સત્યોતેરમાં કેશુભાઈ પટેલ જીત્યા કેશુભાઈ જનતા પાર્ટીના ઉમેદવાર હતા આ બેઠક પરથી ઓગણીસો એસીમાં રામજીભાઈ માવાણી જીત્યા તો ઓગણીસો ચોર્યાસીમાં માં તેમના પત્ની રમાબેન માવાણી જીત્યા હતા આ ઇતિહાસને હજી આગળ જોઈએ તો એ પછી ઓગણીસો નેવ્યાસી અને ઓગણીસો એકાણું માં એમાં ભારતીય જનતા પક્ષના શિવલાલ વેકરિયા જીત્યા હતા અને પછી ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણું અને બે હજાર ચાર એમ સળંગ ચાર ટર્મ માટે પ્રોફેશનલ જેમનું પ્રોફેશન જેમનો ડાક્ટર વ્યવસાય તો શિક્ષિત યુવા વર્ગમાંથી ગણાય એવા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા જીત્યા હતા ડૉક્ટર કથિરિયા સામે બે વાર રાજકોટના ધુરંધર સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા હતા અને બંને વાર આ વિઠ્ઠલભાઈ રાદડિયા હારી ગયા હતા રાદડિયા જેવા ધરખમ ઉમેદવાર પણ ન જીતી શકે એ બેઠક પર ભાજપનો કેવો દબદબો છે એની કલ્પના આવી શકે છે ભાજપે બે હજાર નવમાં ડોક્ટર કથિરિયાની ટિકિટ કાપીને કિરણ પટેલને મેદાનમાં ઉતાર્યા એ સમીકરણ સમજાય નહીં એવા હતા પણ સતત એન્ટી ઇન્કમ્બન્સી હશે એવું ધારીને કદાચ કરી હોય કારણ કે ડોક્ટર કુંવરજી બાવળિયા કોંગ્રેસના ઉમેદવાર હતા કુંવરજીએ ભારતીય જનતા પક્ષના પટેલને હરાવીને એક રીતે કહીએ કે સોંપો પાડી દીધો હતો કે બે હજાર ચૌદમાં માં એ ખુશી પછી બહુ લાંબી ટકી ન હતી કોંગ્રેસની અને મોહન કુંડારીયાએ કુંવરજી બાવળિયાને ફરી હરાવ્યા અને રાજકોટની બેઠક ફરી ભારતીય જનતા પક્ષને અપાવી દીધી હતી આમ રાજકોટ બેઠક ઉપર વર્ષોથી ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ છે એ કહેવાની વાત છે આ વર્ચસ્વનું કારણ એ છે કે આ લોકસભા બેઠકમાં અડધા કરતા વધારે મતદારો રાજકોટ શહેરના છે રાજકોટ વિધાનસભા મત વિસ્તાર હેઠળ ટંકારા વાકાનેર રાજકોટ પૂર્વ રાજકોટ પશ્ચિમ રાજકોટ દક્ષિણ રાજકોટ ગ્રામ્ય અને જસદણ એમ સાત મત વિસ્તારો આવે છે આ પૈકી ટંકારા વાંકાનેર અને જસદણ સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તારો છે રાજકોટ ગ્રામ્યમાં ગામડાઓ છે પણ એ રાજકોટને બિલકુલ અડીને આવેલા છે એટલે શહેરને ગામડા બધું એક જેવું છે એવું કહી શકાય એટલે મતદારોને શહેરી જ કહી શકાય આ મતદારો વર્ષોથી ભારતીય જનતા પક્ષને વફાદાર છે અને ભાજપ તેને કારણે સરળતાથી જીતી જાય છે આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ આ પરિસ્થિતિ છે છતાંય બધું જ જરા પણ ચિંતાજનક નથી એવું ન કહી શકાય ભારતીય જનતા સરળતાથી જીતી જાય એવું ન બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસે રાજકોટ જિલ્લાની સાત બેઠકોમાંથી ત્રણ બેઠકો કબજે કરી હતી આ પૈકી ટંકારા બેઠક પર પાટીદાર નેતા લલિત કગથરા ચૂંટાયા હતા અને વાંકાનેર માંથી મોહમ્મદ જાવિદ પિરઝાદા જીત્યા હતા જસદણ બેઠક પર કોંગ્રેસના હવે તે વખતે કોંગ્રેસ એમ કુંવરજી બાવળીયા જીતી હતી બાવળિયા પછીથી હવે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ફરી ભારતીય જનતા પક્ષના ધ્વજ હેઠળ જીત્યા અને ચૂંટણી લડ્યા એટલે ત્યાં ભાજપ તરફથી જીત્યા છે એટલે હવે આ બેઠક ભાજપ પાસે છે અને સાત બેઠકો માંથી પાંચ બેઠકો ભાજપ પાસે છે એવું કહી શકાય એટલે કોંગ્રેસ પાસે હવે બે બેઠકો બચી છે વિસ્તારોમાં જ્ઞાતિવાદના સમીકરણો એટલા બધા કામ નથી કરતા જે ગામડાઓમાં અને આજ વાત રાજકોટ શહેરને પણ લાગુ પડે ગ્રામીણ વિસ્તારમાં જે જ્ઞાતિવાદી સમીકરણો છે તેમાં કોંગ્રેસનો હાથ ઉપર છે એવું કહી શકાય કારણ કે રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં કોળી પાટીદાર ભરવાડ અને મુસ્લિમ મતદારો નોંધપાત્ર છે કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી કોળી મતદારોમાં તેમનો મોટો હિસ્સો રહેતો હતો પણ હવે ભાજપમાં છે એટલે બહુમતી કોળી મતદારો ભાજપ તરફી રહેશે એવું લાગે કારણ કે વ્યક્તિગત કુંવરજીનું સામર્થ્ય વર્ચસ્વ કોળી મતબેંક પર ઘણું રહ્યું છે એટલે શિફ્ટ તો થઈ જશે પણ છતાંય કોંગ્રેસના પરંપરાગત જે મતો છે કોળી મતદારો એ હજી કોંગ્રેસની સાથે છે પાટીદાર મતદારો ભાજપની ગણાતા હતા પણ અનામત અનામત આંદોલન પછી અથવા આંદોલનના કારણે એ તૂટી છે અને હવે ઘણા પાટીદારો કોંગ્રેસી સાથે છે મુસ્લિમો સાગમટે કોંગ્રેસી સાથે છે ને ભરવાડો પણ કોંગ્રેસ મત મતબેંક ગણાય છે અગાઉ પણ મેં એકવાર કહ્યું હતું કે જ્યારે કોમ કે સમુદાય જ્ઞાતિ સમુદાય આ પક્ષ કે તે પક્ષની સાથે છે એનો અર્થ એવો નથી કે બધે બધા સો સો ટકા એને પ્રત્યે મતદાન કરતો હોય પણ એક ગ્રામીણ વિસ્તારોમાં જનરલ ટ્રેન્ડ આવો દેખાય છે એના આધારે આવી રીતના જ ભાષા પ્રચલિત છે અને એ રીતે ભાષાનો ઉપયોગ થાય છે એટલે જનરલાઇઝ ટર્મમાં આવું કહી શકાય ગ્રામીણ વિસ્તારોમાં દલિત મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે અને આ બધાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસનું પલ્લું અગાઉ કરતાં પણ આ વખતે વધારે નમે એવું લાગે છે આની સામે શહેરી મતદારોમાં ભાજપનો વફાદાર વર્ગ મોટો છે તેથી ભાજપને નુકસાન નથી થતું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ભાજપની સત્તા છે ભાજપ વર્ષોથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતે છે તેથી વિકાસના કામો કર્યા છે અને એના કારણે શહેરી મતદારો ભારતીય જનતા પક્ષથી ખુશખુશાલ છે નારાજ હોય એવું દેખાતું નથી અને એની ઉપર હવે કુંવરજી એ બધાની સાથે સાથે હવે કુંવરજી બાવળિયા ભારતીય જનતા પક્ષ સાથે છે એટલે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસની બેંકમાં ગાબડા પડ્યા આવું કહી શકાય તમે જો બંને રીતે સમીકરણોમાં જે ફેરફારો આવે છે એ આ રીતે આવે છે આ આ કારણોના કારણે આવે છે કોંગ્રેસ માટે શહેરી મતદારો ઉપરાંત સક્ષમ નેતાઓનો અભાવ છે એવી એક સમસ્યા છે કોંગ્રેસની પાસે બેંક છે પણ બેંકને અંકે કરવા માટે એવું નેતૃત્વ પણ જોવે ને અત્યારે કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી એ સૌથી મોટો પડકાર છે કુંવરજી બાવળિયા એ બે હજાર નવમાં આ ભાજપ પાસેથી બેઠક જયારે આંચકી હતી અને મોટો આંચકો આપેલો પણ એ બાવળિયા હવે ભારતીય જનતા પક્ષમાં છે બાવળિયા પોતે એટલા મજબૂત ઉમેદવાર હતા કે ગુજરાતના મહાનગરોમાં ભાજપને હરાવી જ ન શકાય એવી જે માન્યતા હતી એનો ભાંગીને ભૂક્કો કરી નાખેલો હવે બાવળિયા કોંગ્રેસમાં નથી ત્યારે કોંગ્રેસ પાસે રાજકોટમાં ઊભો રહી શકે કે જીતી શકે એવો ઉમેદવાર નથી આવું કહી શકાય કોંગ્રેસે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા કે રાજકોટના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ઇન્દ્રનીલ રાજગુરુ જેવા કોઈ ઉમેદવારને મેદાનમાં શોધીને ઉતારવા પડે અને ખૂબ મહેનત કરવી પડે અને એમાં પણ વિજયની આશા રાખવા માટે જે તંતોળ સંગઠિત થઈને કામ કરવું પડે અને પ્રજામત અંકે કરાય આવું બધું કરવું પડે પણ તેની શક્યતા ઓછી દેખાય છે કોંગ્રેસના મેયર રહી ચૂકેલા અને પછી ભાજપમાં જઈને હમણાં પાછા કોંગ્રેસમાં આવી ગયેલા અશોક ડાંગર એક ઉમેદવાર ગણાય છે ડાંગરને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે એ જોતા તેમને આગળ કરાય તેવી શક્યતા ખરી ડાંગર ખરીર સમાજના નેતા છે પણ આહીર મતદારોની સંખ્યા એટલી બધી નથી કે જે ચૂંટણીને બાજી પલટી નાખે એટલે આ દાવ કેટલો ચાલે એ બહુ એ પણ શંકા છે બીજી તરફ આ બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની વાત કરીએ તો કમી જ નથી એક પછી એક કેટલાય સક્ષમ ઉમેદવારો મળી આવે એવી પરિસ્થિતિ છે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા આમ દાવેદાર પ્રબળ છે પણ એમને રિપીટ કરાય એવી શક્યતા ઓછી છે વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન જયેશ રાદડિયા એ પણ કેટલાક વર્તુળોમાં એમનું નામ ચર્ચાય છે વિઠ્ઠલભાઈ રાદડિયા એક મજબૂત નેતા છે પણ એમની નાદુરસ્ત તબિયત જોતા એ ચૂંટણી ફરીથી લડે એવી શક્યતા ઘણી ઓછી છે આ સંજોગોમાં એમની પોરબંદર બેઠક પણ ખાલી પડશે એટલે ભારતીય જનતા પક્ષ જયેશ રાદડિયાને પોરબંદર બેઠક પરથી કદાચ લડાવવા માંગે પણ રાદડિયાની ઈચ્છા રાજકોટ બેઠક પરથી લડવાની હોય એવું ત્યાંના સ્થાનિક સૂત્રો જણાવે છે એટલે એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પક્ષ એનું સંગઠન શું નિર્ણય લે છે એના પર નજર નાખવી રહી એના પર એક ઉત્સુકતા જામેલી છે આ સિવાય કેટલાક લોકો એવું કે છે જેની શક્યતા બહુ ઓછી છે પણ એમ છતાંય ભારતીય જનતા પક્ષના પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને પણ મેદાનમાં ઉતારો એવી એક લાગણી છે અને ભીખુભાઈ સામાન્ય રીતે સંગઠનના માણસ છે ખૂબ લો પ્રોફાઇલ પણ નક્કર કામ કરી રહ્યા છે વર્ષોથી અને ભારતીય જનતા પક્ષને ગુજરાતમાં જે મજબૂત કરવાનું છે એમાં પાયાનું કામ જે લોકોએ કર્યું એમાંના ભીખુભાઈ દલસાણીયા છે અને પ્રજામાં ખૂબ આદર ધરાવે છે પણ એ ચૂંટણીલક્ષી લક્ષી રાજકારણમાં સક્રિય આવે કે કેમ એમાં કદાચ વ્યક્તિગત એમની પણ હા પડાવવી પડે એવી પરિસ્થિતિ થાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એક ઉમેદવાર છે જે રાજ્યસભાના મેમ્બર છે પણ લોકસભાની ચૂંટણી જો એમને લડાવી હોય આમ પાલીતાણા એમનો વિસ્તાર છે પણ રાજકોટમાં પણ એ જીતી જાય એટલે આ નામ પણ ચાલે આવા ઘણા બધા નામો રાજકોટની અંદર ચાલી રહ્યા છે પણ છેવટે આ તો ભારતીય જનતા પક્ષ છે અકલ નામની ઘોષણા ક્યારે થઈ જાય અને કોઈ અચાનક એકદમ નવું નામ આવી જાય એ ઉભરી શકે અને રાજકોટ જેવી મહત્વની બેઠક પર આ બધી જ સંભાવનાઓ છે પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ બેઠકને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી જે સમીકરણો છે જે વાતાવરણ છે એ જોતા ભારતીય જનતા પક્ષથી કોઈ આ બેઠક આંચકી લઈ જઈ શકે એ શક્યતા ખૂબ પાતળી કહી શકાય આજે બસ આટલું જ નવી વાત લઈને હું ફરી ટૂંક સમયમાં ઉપસ્થિત થઈ આપના અભિપ્રાય આપના પ્રતિભાવ મને ચોક્કસ તમે મોકલી આપો તમને અમારો ઈમેલ આઈડી આપેલો છે ફરીથી નોંધી લ્યો જનમન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તમારા પ્રતિભાવો અમારો ઉત્સાહ વધારતા રહે છે એટલું જ નહીં પણ અમને અમારા અભ્યાસમાં ક્યાંય કચાશ રહી ગયું હોય એમાં પણ અમને મદદ કરતા હોય છે તમારી સાથે જોડાઈ રહેવા જોડાઈ રહેવા માટેનો અમારો પણ મોટો ફાયદો છે અને અમે જે કહીશું એમાં તમારો પણ ફાયદો છે આવો સાથે મળીને લોકશાહીને તંદુરસ્ત કરવામાં સારી ને સાચી વાત નિષ્ફળ ભાવે કહેતા રહીએ લોકો સુધી વહેતી કરીએ ઇન્ડિયા તમારી સાથે છે નમસ્કાર